હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હબ. મિત્રો, ચેપ્ટર નંબર 4, ભાગીદારીનું પુનર્ગઠન, એના સમ્સ, ટૂંકા દાખલા જે આપણે પૂછાય છે તે આપણે જોઈ ગયા. આમાંથી આપને ટૂંકા દાખલા પૂછાય છે, એક માર્કનો એમસીક્યુ ને એક માર્કનો ટૂંકો જવાબ. પરંતુ આના પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં જે યુઝફુલ થાય છે તેવી ખરેખર એક મહત્ત્વની થિયરી છે. એટલે ચેપ્ટર નંબર 5, ભાગીદારનો પ્રવેશ, એના માટે યુઝફુલ થાય તેવી થિયરી આ ચેપ્ટરમાં આપી છે. એટલે ખાસ એ તમારા માટે જાણવી જરૂરી છે, જે છે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન અને તેની હિસાબી અસરો કેવી રીતે, એટલે કે મિલકત અને દેવાનું ફરીથી પુનઃમૂલ્યાંકન કરવામાં આવે, રિવેલ્યુએશન કરવામાં આવે અને તેની હિસાબી અસરો કેવી રીતે આપવામાં આવે. આમ તો આપને ખબર જ છે કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર, બરાબર. એ ઘણા બધા અલગ અલગ કારણો આપણે જોઈ ગયા. નેક્સ્ટ આની અંદર જઈએ, ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું, દેવું એટલે જવાબદારીનું પુનઃમૂલ્યાંકન અને તેની હિસાબી અસરો. તો ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે, એટલે જે પેઢી ચાલુ હોય, જે ભાગીદારો ધંધો શરૂ રાખતા હોય, ધંધો ચાલુ હોય, એ ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે, એટલે જ્યારે પુનર્ગઠન કરવામાં આવે ત્યારે વર્તમાન કિંમતે લાવવા, તેનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે, બરાબર. તેને કહેવાય તેનું મિલકતોને દેવાનું પુનઃમૂલ્ય એટલે બીજું કશું જ નહીં મિત્રો, પરંતુ જે પણ એની અત્યાર સુધીની વેલ્યુ હતી, કિંમત, એની હાલની વર્તમાન કિંમત કેટલી છે એ આંકવાની એક પદ્ધતિ, બરાબર. એને કહેવાય પુનઃમૂલ્યાંકન. એટલે કે પેઢીના ચોપડામાં જે કિંમતે નોંધાયેલા હોય તેને નવી કિંમતે ચોપડામાં દર્શાવવા, બરાબર. અત્યારે હાલની જે કરંટ વેલ્યુ હોય, માનો કે 2 વર્ષ અથવા તો 5 વર્ષ પહેલાં તમે પેઢી શરૂ કરી હોય, તો તમારી પાસે જે વેલ્યુ હશે મિલકતો અને દેવાની એ 5 વર્ષ પહેલાંની હશે. પણ જ્યારે પુનર્ગઠન થાય ત્યારે આપને ખ્યાલ છે, કોઈ નવો ભાગીદારનો પ્રવેશ થાય, કોઈ ભાગીદારની નિવૃત્તિ થાય, બરાબર. તો આવા બધા સંજોગોના કારણે જ્યારે પુનર્ગઠન થાય છે મિત્રો, ત્યારે ફરીથી જે તે મિલકતોને દેવાની પુનઃમૂલ્યાંકનની કિંમત આંકવામાં આવે છે. અને દેવાનું પુનઃમૂલ્યાંકન કહેવાય મિલકતોને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તે તેમની ખરેખર કે વાસ્તવિક કે સાચી કિંમત કરતાં વધુ પણ હોય અથવા ઓછી પણ હોઈ શકે. એટલે કે 2 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં માની લો કે એક યંત્રની કિંમત આપને ખ્યાલ છે, એ રીતે માનો કે એ સમયે 5 લાખનું લીધું હોય, તો અત્યારે ઘસારો ગણતાં ગણતાં આપને ખ્યાલ છે કે મિલકતની કિંમત, યંત્રની કિંમત 5 લાખના 3 લાખ પણ થઈ ગયા હોય, તો અત્યારે હાલની 3 લાખની કિંમત આંકવામાં આવે તેને કહેવાય પુનઃમૂલ્યાંકન. જોઈએ આગળ, પુનઃમૂલ્યાંકન અંગેની હિસાબી અસરો આપતી વખતે નીચેના નિયમો ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે, જે આપણને ખાસ આના પછીના ચેપ્ટરમાં 8 માસનો એક દાખલો પૂછાય છે પ્રવેશનો, તેમાં યુઝફુલ થશે. મિલકત અને લેણામાં વધારો થાય તો નફો કહેવાય, ખાસ ધ્યાન રાખજો. જો પેઢીની મિલકત જે પહેલાં 5 વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાં આંકી હોય એની સરખામણી અત્યારે મિલકતનો ભાવ વધ્યો હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે નફો થયો કહેવાય. એટલે કે 5 વર્ષ પહેલાં માની લો કે કોઈ પેઢીની કોઈ મિલકત 5 વર્ષ પહેલાં 3 લાખ રૂપિયાની હતી અને અત્યારે હવે વર્તમાન મહિનાનું મૂલ્ય આંકવામાં આવે તો માનો કે એના 5 લાખ 3 લાખના થઈ ગયા હોય 5 લાખ, તો આપણને ખ્યાલ આવે કે 2 લાખનો થયો વધારો, બરાબર. તો 2 લાખનો જે વધારો થયો મિલકતની કિંમતમાં તે નફો કહેવાય, સીધી વાત છે, બરાબર. એટલે મિલકત અને લેણામાં જો વધારો થાય તો નફો થયો કહેવાય. મિલકતમાં વધારો થાય તો પણ નફો, લેણું વધે લેવાનું તો પણ નફો. અને બીજું લઈ લઈએ, મિલકતોને લેણામાં ઘટાડો થાય તો ખોટ. એટલે કે માનો કે 3 લાખની વેલ્યુ હોય મિલકતની 2 વર્ષ પહેલાં અને અત્યારે એ 3 લાખના માનો કે 1 લાખ થઈ જાય, બરાબર, તો 2 લાખનો ઘટાડો થયો કહેવાય, તો ખોટ ગઈ ને, સ્વાભાવિક વસ્તુ છે. તો મિલકતમાં અથવા લેણામાં ઘટાડો થાય તો ખોટ કહેવાય, બરાબર. અને અહીંયા ફરી પાછો રૂલ્સ આપણે લાગુ પડશે, ખર્ચ નુકસાન ઉધાર ઉપજ આવક જમા, બરાબર. ધોરણ 11નો નિયમ એ કેવી રીતે યુઝ, તો જરા તમને અહીંયા કહી દો, આગળ પણ જોઈશું. જે નફો કહેવાય ને એના કારણે મિલકતની કિંમત વધે, બરાબર, એની અસર આપણે આપવાની છે મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતામાં. ઓકે, પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવાય. જોઈશું આપણે આગળ. દેવામાં અથવા તો જોગવાઈમાં જો વધારો થાય, જો એનો મતલબ દેવું વધ્યું, દેવું ચૂકવવાનું વધ્યું, તો શું થયું કહેવાય, ખોટ અથવા નુકસાન. એટલે કે તમારે 2 વર્ષ પહેલાં માનો કે 1 લાખ રૂપિયા કોઈને ચૂકવવાના હોય અને વ્યાજ ગણતા ગણતા હવે 1 લાખને 25 હજાર થઈ જાય, તો 25 હજાર વધારે ચૂકવવાના થયા એટલે દેવામાં વધારો થયો, તો એ ખોટ અથવા નુકસાન થયું કહેવાય.
એ જ રીતે દેવામાં અથવા જોગવાઈમાં ઘટાડો થાય તો નફો થયો કહેવાય, એટલે દેવાના રૂપિયા ઓછા થઈ જાય તો નફો થયો કહેવાય. નહીં નોંધાયેલ મિલકતો ચોપડે લાવતા નફો થયો. જે મિલકત ચોપડે ન નોંધાઈ હોય ને હવે તમે લાવો તો આપને ખ્યાલ આવે કે મિલકતની કિંમત આંકો છો નવી એટલે નફો. નહીં નોંધાયેલ દેવા ચોપડે લાવતા નુકસાન, એટલે મિલકત ન હોય ને લાવો તો એ નફો તરીકે અને દેવા ન હોય ને લાવો તો નુકસાન તરીકે રજૂ થાય. ઉપરના કિસ્સાઓમાં જ્યારે નફો થાય ત્યારે જે તે બાબત ખાતે ઉધારી, ખાસ ધ્યાન રાખજો ઉપરના એટલે આ બધી બાબતોમાં જ્યારે મિત્રો નફો થાય તો જે તે બાબત ખાતે ઉધારી, એટલે મિલકતનો નફો થયો હોય તો મિલકત ખાતે ઉધાર, બરાબર. મિલકત મેં આપને ખબર છે, યંત્ર હોય તો યંત્ર ખાતે ઉધાર, જમીન હોય તો જમીન ખાતે ઉધાર. એટલે જ્યારે મિલકતની કિંમત વધે, નફો થાય તો જે તે બાબત ખાતે ઉધારી, એટલે જે તે મિલકત હોય તો મિલકત ખાતે ઉધારી, દેવું હોય તો દેવા ખાતે ઉધારી પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, એટલે કે અહીંયા આપણે વાત કરી હતી કે ભાઈ જમીન 3 લાખની હતી ને 5 લાખ થઈ ગયા તો 2 લાખનો વધારો થયો, તો જે તે મિલકત ખાતે ઉધાર એટલે જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, આવી રીતે અસર અપાય. અને જો નુકસાન થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધારી અને જે તે બાબત ખાતે જમા, એટલે ખોટ ગઈ હોય બરાબર તો જે તે બાબતની ખોટ ખાતે ઉધારવાનું, ખાસ સોરી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધારવાનું અને જે તે બાબત ખાતે જમા કરવાનું. જોઈશું આપણે આગળ આમ નોંધ, જેથી ખબર પડે કેવી રીતે એની હિસાબી અસર થાય. તો મિત્રો સૌ પ્રથમ જ્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય ત્યારે, જ્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય બરાબર, મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે આમનો શું થશે, તો મિલકતની કિંમત વધી એટલે મિલકતના ભાવ વધ્યા બરાબર. તો જે વધારો કે ઘટાડો થાય ને એ બધો પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ જવાનો. પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા શબ્દમાં કહે નફા નુકસાન હવાલા ખાતું, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો મિલકતની કિંમત વધી એટલે જે તે મિલકત ખાતે ઉધાર, જોઈએ જે તે મિલકત ખાતે ઉધાર એટલે જમીનનો ભાવ વધે તો જમીન ખાતે ઉધાર, મકાનનો ભાવ વધે તો મકાન ખાતે ઉધાર, જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, બરાબર. જમાની અંદર રકમ લખવાની તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ઇન શોર્ટ જે પ્લસ કે માઇનસ થાય વધઘટ તે બધું તમારે લઈ જવાનું છે પુનઃ મૂલ્યાંકન ખાતે. ઓકે, એટલે માનો કે મિલકતની કિંમત વધી એટલે સમજી લો કે અહીંયા જમીન હું તમને આપું છું, જમીન 5 લાખ હતા અને 5 લાખના થયા 7 લાખ, તો 2 લાખ જમીનનો ભાવ વધ્યો, તો જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2-2 લાખ. ઓકે, એ રીતે માનો કે મકાન હોય તો મકાનનો ભાવ માનો કે વધ્યો, 5 લાખના 7 લાખ થયા, તો મકાન ખાતે ઉધાર 2 લાખ તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2 લાખ, એટલે વધારો ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ જવાનું. ઓકે, ઘટે તો પુનઃ મૂલ્યાંકન ઉધાર, વધે તો ઉપજ આવક તરીકે પુનઃ મૂલ્યાંકન જમા. નેક્સ્ટ સેકન્ડ લઈએ, જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો થાય એટલે આપણે એમ કહી શકીએ કે માનો કે એક યંત્ર છે, યંત્રની કિંમત 3 લાખ હતી અને અત્યારે હવે થઈ ગયા 1 લાખ, તો 2 લાખ ઘટાડો થયો બરાબર. તો જ્યારે મિલકતની કિંમતમાં મિત્રો ઘટાડો કરવામાં આવે ત્યારે નુકસાન થયું કહેવાય, તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બરાબર, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, એટલે જમીન હોય તો તે જમીન ખાતે, મકાન હોય તો મકાન ખાતે જમા કરીશું, બસ આટલું જ. ઇન શોર્ટ બીજું કશું જ યાદ નથી રાખવાનું. જો મિલકતના ભાવ વધે તો નફો થયો કહેવાય, ખર્ચ નુકસાન ઉધાર, ઉપજ આવક જમા, પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. જો મિલકતના ભાવ ઘટે તો નુકસાન થયું કહેવાય, તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર અને જે તે મિલકત ખાતે જમા. નેક્સ્ટ આગળ વધીએ, નંબર 3, જ્યારે દેવાદાર પર ઘાલખાદ અનામત, વટાવ અનામત વગેરેની જોગવાઈ કરવામાં આવે ત્યારે, ત્યારે અસર થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બરાબર. એટલે ખાસ ઘાલખાદ અનામત હોય તો ઘાલખાદ અનામતને આપણે લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે ઘાલખાદ અનામત હોય તો તે અને વટાવ અનામત હોય તો તેના ખાતે જમા, તે ઘાલખાદ અનામત ખાતે જમા અને તે દેવાદાર પર વટાવ અનામત ખાતે જમા, બસ આ રીતે. ઓકે, ખાલી જમા અસર આપી દેવાની અને બાબત જે લખવાની. એટલે ઘાલખાદ અનામત, વટાવ અનામત એ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય અને ઘાલખાદ અનામત દેવાદાર વટાવ અનામત ખાતે જમા થાય. નેક્સ્ટ આગળ વધીએ, નંબર 4, જ્યારે કોઈ મિલકત અથવા તો મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલા ખર્ચ ચોપડે નોંધવાના બાકી હોય, એટલે કે ચોપડે નોંધ જ ન કરી હોય ને હવે તમે ફર્સ્ટ ટાઈમ નોંધ કરો છો,
મિલકતની નોંધ નથી થઈ, મળવાની બાકી આવક નોંધ નથી થઈ તો આપણી આવક થઈ કહેવાય ને. તો ખર્ચ નુકસાન ઉધાર ઉપજ આવક જમા પણ કોના ખાતે જમા? પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અને આ જે તે મિલકત ખાતે ઉધાર, આવી રીતે જે તે મિલકત ખાતે ઉધાર, ત્યારબાદ મળવાની બાકી આવક છે તો મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે લઈ લઈએ પાછો તો અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, ઓકે, અને તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. બરાબર, પુનઃ મૂલ્યાંકન ખાતા ને બીજા શબ્દમાં કહેવાય નફા નુકસાન હવાલા ખાતું. આ એક માર્કમાં પૂછી નાખે એટલે યાદ રાખજો, પુનઃ મૂલ્યાંકન ખાતા ને કહેવાય નફા નુકસાન હવાલા ખાતું. ચાલો અહીં લખી દઉં. નેક્સ્ટ આગળ વધીએ, નંબર 5. જ્યારે કોઈ દેવાની રકમમાં વધારો થાય એટલે જે દેવું હોય એમાં પ્લસ થાય ચૂકવાનું દેવું, તો દેવું ચૂકવાનું પ્લસ થયું એટલે નુકસાન થયું, ખર્ચ નુકસાન ઉધાર, પણ કોના ખાતે ઉધાર? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. બરાબર, દેવું ચૂકવાનું થયું એટલે ખર્ચ વધ્યો નુકસાન, તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે જે તે દેવા ખાતે જમા. બસ આટલું, ઓકે. નેક્સ્ટ નંબર 6. જ્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય, હવે દેવાની કિંમત ઘટે તો આપણને એક પ્રકારનો ફાયદો થયો કહેવાય, તો ખર્ચ નુકસાન ઉધાર ઉપજ આવક જમા પણ કોના ખાતે જમા? પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, તો જે તે દેવા ખાતે ઉધાર. એટલે અહીંયા જે તે દેવા ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આવી રીતે અસર ભાઈ. નેક્સ્ટ આગળ વધીએ જરા, નંબર 7. જ્યારે ચોપડે નહીં નોંધાયેલ દેવાની નોંધ કરવામાં આવે, ચોપડે દેવું નથી નોંધાયું તો નોંધો. બરાબર, નોંધીશું એટલે ક્યાં નોંધીશું? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, ચૂકવવાનું થયું ને એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે જે તે દેવા ખાતે જમા, ચૂકવાના બાકી દેવા ખાતે. નેક્સ્ટ આગળ વધીએ, નંબર 8. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે, હવે ખાતું બંધ કરી દઈએ, પુનઃ મૂલ્યાંકન કરીને ખાતું બંધ કરીએ એટલે અમને ખ્યાલ છે અમુક કિંમતો વધી હોય અમુક કિંમતો ઘટી હોય અને છેલ્લે આપણે સરવાળા કરીએ તો ત્યાં આપણને કાં તો પ્લસમાં રકમ મળે નફો થતો હોય અથવા તો માઇનસમાં રકમ મળે નુકસાન થતું હોય, તો એ નફો કે નુકસાન જુદા જૂના ભાગીદારો અત્યાર સુધી જે હોય તે એ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે નફો કે નુકસાન. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો હોય, નફો તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય. બરાબર, અને પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય તો જે તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા થાય. કેમ ચાલુ ખાતે જમા થાય? બરાબર, તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા, કારણ કે નફો થયો, જો નફો તો ભાગીદારની મૂડી વધે, નફો થાય તો ભાગીદારની મૂડી વધે, અને ભાગીદારની મૂડી વધે તો ભાગીદારના મૂડી ખાતે જમા. જો નુકસાન થાય, આવક ઘટે, તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય. બસ આટલું સિમ્પલ, નફો થાય એટલે મૂડી ખાતે જમા, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. એ જ રીતે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ હોય, અહીંયા જો પુનઃમૂલ્યાંકન ખાતાને કારણે ઉદ્ભવેલો નફો ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય, એટલે કે અત્યાર સુધી જે પણ કંઈ પ્લસ માઇનસ થયું એ બધું જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું. ખોટ થાય તો આપણે વાત કરી તેમ નફાને કારણે મૂડી વધે એટલે મૂડી ખાતે જમા, ખોટને કારણે મૂડી ઘટે ભાગીદારોની, આપણે ધંધામાં ખોટ જાય તો આપણી મૂડી ઘટે અને મૂડી ઘટે એટલે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર અથવા ચાલુ ખાતે ઉધાર, અને તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. કયા પ્રમાણમાં? નફા નુકસાનના જૂના પ્રમાણમાં. બરાબર, નફો ખોટ ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. ઓકે, આ રીતની આ હોય છે મિત્રો હિસાબી અસર આમનોના આધારે જોઈ. હવે આપણે જોઈએ કે ખાતાની અંદર કેવી રીતે અસર આપવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો અથવા તો કહીએ નફા નુકસાન હવાલા ખાતું. તો જો સૌ પ્રથમ મિલકતની કિંમત વધે એટલે જે તે મિલકત ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. બરાબર, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખવાનું મિલકત ખાતે. ઓકે, જો લખ્યું મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે, માનો કે મિલકતની કિંમત ઘટે છે. બરાબર, મિલકતની કિંમત ઘટી તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. ઇન શોર્ટ, જો મિલકતની કિંમત વધે ને મિત્રો તો આપણો નફો વધે એમ કહેવાય, એટલે આવક વધે, તો ખર્ચ નુકસાન ઉધાર ઉપજ આવક જમા એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ અસર આપવાની. એ રીતે જો મિલકતની કિંમત ઘટે તો આપણે નુકસાન થયું કહેવાય, તો ખર્ચ નુકસાન ઉધાર પણ કોના ખાતે ઉધાર? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. ઓકે, આગળ નોંધવાની બાકી મિલકત, તો નોંધીશું એટલે એ પણ મિલકત ખાતાએ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ મિલકત ખાતે. એ જ રીતે મળવાની બાકી આવક,
નથી મળી તો આપણને મળશે, તો આવક થઈ ઉપજ આવક જમા પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખીશું. અગાઉથી ચૂકવેલ ખર્ચ પાછો લઈ લેવો પડે એમ યાદ રાખો. તમે અગાઉ ખર્ચ કોઈ પણ ચૂકવાનો હોય અગાઉથી ચૂકવી દીધો તો ધારો તો પાછો લઈ શકો, એટલે આવક તરીકે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા. ઇન્શોર્ટ ખર્ચ નુકસાન બધું ઉધાર, ઉપજ આવક બધું જમા લખીશું. ઓકે, અને દેવા ખાતે રકમમાં ઘટાડો, એટલે 5,000 નું દેવું હોય અને હવે 3,000 જ ચૂકવવાનું થયું એમ કે દેવું, માનો કે 5,000 ચૂકવવાનું હોય અને એમ કે હવે 3,000 ચૂકવવાના છે, તો 5 માંથી 3,000 એટલે 2,000 રૂપિયા આપણે અહીંયા દેવામાં ઘટાડો લખવો પડે. ખાસ ધ્યાન રાખજો, આ બધી આપણી આવક છે એક પ્રકારની, એટલે ખર્ચ નુકસાન ઉધાર, ઉપજ આવક જમા બાજુ, અને છે ને ભાગીદારના મૂડી ખાતે ખોટ એટલે ઉધાર બાજુનો સરવાળો વધારો હોય ત્યારે ત્યાં આવશે. એ જ રીતે અહીંયા આપણે જોઈએ કે જ્યારે મિલકતની કિંમત ઘટે તો ખર્ચ નુકસાન ઉધાર તરીકે બતાવીશું. ગાલ ખાતેનામાં આપણે આમનોનમાં આ બધું જે આમનોનમાં જોયું મિત્રો એની ખતવણી અહીંયા કરેલી છે. ગાલ ખાતેનામત ખાતે પણ ઉધાર, દેવાદાર વટામત અનામત ખાતે ઉધાર, જે તે દેવા ખાતે ઉધાર, દેવામાં વધારો થયો, ચૂકવાના વધ્યા તો ખર્ચ નુકસાન તરીકે ઉધાર, ચૂકવવાના બાકી દેવા, ચૂકવવાના થયા ખર્ચ નુકસાન તરીકે પુનઃમૂલ્યાંકનની ઉધાર, અને ભાગીદારના મૂડી ખાતે એટલે જમા બાજુની રકમ વધારે હોય ઉપજની એમાંથી ઉધાર બાદ કરો, અને જે રકમ અહીંયા ઘટશે આપણને પ્રશ્નાર્થીનો બરાબર એ હશે આપણો નફો ભાગીદારના મૂડી ખાતે, અને તેને વંચાય અને વેચાય નફા નુકસાનના જૂના પ્રમાણમાં. નફો કે ખોટ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચાય, બસ આટલું આ ખાસ હિસાબી અસર ધ્યાનમાં રાખવાની છે. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.